બાળકો, કલસોરમાં આપણે પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો નો અભ્યાસ કરીએ છીએ। ગયા વિડિયોમાં આપણે ચાંદો પકડ્યો નામની વાર્તામાંથી થોડા સવાલ જવાબ જોયેલા। આજે આપણે થોડા વધારે સવાલ જવાબ જોઈશું અને ત્યાર પછી સરસ મજાનું ગીતડું ગાઈશું। તો ચાલો બધા ભણવા માટે તૈયાર થઈ જાઓ। પહેલો પ્રશ્ન, વાક્ય સાચું હોય તો હસતા ચહેરા પર સાચાની નિશાની કરી મોટેથી સાચું સાચું હસો। વાક્ય ખોટું હોય તો રડતા ચહેરા પર ખોટાની નિશાની કરી મોટેથી ખોટું ખોટું રડ। જો આપણે ક્લાસરૂમમાં હોત તો આ પ્રવૃત્તિ કરવાની કેવી મજા આવત નહીં? પરંતુ તમે ઘરે પણ તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન સાથે આ પ્રવૃત્તિ કરી શકો છો, જેમાં તમને તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન વાક્ય પૂછશે અને જો તમને સાચું લાગે તો તમે હસજો અને ખોટું લાગે તો ઉદાસ ચહેરો બનાવજો। અને હા, તમને જે એક ખાનું ખાની આપેલું છે ને, ત્યાં જો સાચું વાક્ય હોય તો હસતા ચહેરાની નિશાની દોરવાની છે અને ખોટું વાક્ય હોય તો ઉદાસ ચહેરાની નિશાની દોરવાની છે। ચલો આપણે એક બે ઉદાહરણ જોઈએ। એક, ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું। હવે આનો જવાબ આપવા માટે તમારે વાર્તાને ફરીથી એકવાર યાદ કરવી પડે અથવા તો ફરીથી એકવાર વાંચવી પડે। યાદ કરો જોઈએ, ઝાડ પર વાંદરાનું ટોળું તો રહેતું જ હતું, યાદ છે ને? પરંતુ તેનું નામ શું હતું? બાહુબલી હતું। યાદ કરો જોઈએ, આમાં તો બાહુબલી કહે છે, શું આવશે સાચું કે ખોટું? બરાબર, વાક્ય આવશે ખોટું, કારણ કે વાંદરાનું નામ બાહુબલી નહોતું, વાંદરાનું નામ હતું મહાબલી। બીજું, વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા। કહો જોઈએ, આ વાક્ય સાચું છે કે ખોટું છે? બરાબર, વાક્ય કેવું છે? સાચું। તો પહેલું જે વાક્ય જોયું તેમાં જે ખાલી ખાનું છે તેમાં ઉદાસ ચહેરાનું ચિત્ર આવશે અને બીજા વાક્યમાં જે ખાનું ખાલી છે તેમાં હસતા ચહેરાનું ચિત્ર આવશે। તો આ રીતે બધા ખરા ખોટાના જવાબ આપવાના છે। બીજો પ્રશ્ન, શબ્દો વાંચો, જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય તેની સામે વા લખો, જે માત્ર ચિત્રમાં દેખાતા હોય તેની સામે ચી લખો અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં હોય તેની સામે વા ચી બંને લખો। અહીં વા એટલે વાર્તા થશે અને ચી એટલે ચિત્ર થશે। તો સાવ સહેલું છે બાળકો, તમને જે આ બે ચિત્ર દેખાય છે તો સૌથી પહેલાં એક એક શબ્દ લેવાનો અને જોવાનું કે ચિત્રમાં આવે છે તો ત્યાં શું લખી દેવાનું પહેલાં ચી। જેમ કે પહેલું છે ઝાડ, તો ઝાડ ચિત્રમાં દેખાય છે, હા, તો તેની સામે લખી દેવાનું ચી। બીજું છે પર્વત, પર્વત ચિત્રમાં દેખાય છે, હા, તો ત્યાં પણ લખી દેવાનું ચી। તેના પછીનો શબ્દ છે જંગલ, જંગલ ચિત્રમાં દેખાય છે, નહીં, તો ત્યાં કંઈ લખવાનું નથી। એવી જ રીતે બધા શબ્દોમાં પહેલાં ચી ક્યાં આવે છે અને ક્યાં નથી આવતો તે લખી નાખવાનું, ત્યાર પછી વાર્તા વાંચવાની અને એક એક શબ્દ જોતા જવાનું। જેમ કે પહેલો શબ્દ છે ઝાડ, તો ઝાડ શબ્દ વાર્તામાં આવે છે, હા, વાર્તામાં તો આવે છે, તો ઝાડમાં ચી તો છે જ પણ સાથે સાથે વા પણ આવશે। બીજો શબ્દ છે પર્વત, પર્વત શબ્દ વાર્તામાં આવે છે, એના માટે તો તમારે વાર્તા ફરીથી એકવાર વાંચવી પડશે, તો વાર્તામાં પર્વત શબ્દ આવશે નહીં, તો ત્યાં કંઈ લખવાનું નથી। તેના પછીનો શબ્દ છે જંગલ, જંગલ વાર્તામાં આવે છે, હા, તો ત્યાં આવશે વા। તો આવી રીતે તમે બધા શબ્દોમાં પહેલાં ચિત્રોમાં જોઈ લેજો અને પછી વાર્તામાં જોઈ લેજો, તો તમને બધા સવાલના જવાબ મળી જશે। આગળ, ત્રણના જૂથમાં કામ કરો, વાર્તામાંથી તમને ગમતા ત્રણ શબ્દો પસંદ કરો,
સાથે મળીને વાક્ય બનાવીને લખો. તમારા વાક્યો વર્ગમાં વાંચી સંભળાવો. જુઓ, હું ત્રણ શબ્દો પસંદ કરીને વાક્ય બનાવું છું. પહેલો શબ્દ ઝાડ, બીજો શબ્દ ઘસઘસાટ અને ત્રીજો શબ્દ જગ્ગુ. પહેલું વાક્ય, ઝાડ પર સરસ મજાની કેરીઓ પાકેલી છે. બીજો શબ્દ ઘસઘસાટ, કુંભકરણ કેટલું બધું જમીને ઘસઘસાટ ઊંઘી ગયો. ત્રીજો શબ્દ છે જગ્ગુ, મારા મિત્રનું નામ જગ્ગુ છે. તો બાળકો, મેં પસંદ કરેલા શબ્દ અને વાક્ય તમારે પસંદ કરવાના નથી. તમને વાર્તામાંથી જે શબ્દો ગમે તે શબ્દો લઈને એના વાક્ય તમારે બનાવવાના છે. ત્યાર પછી આવું કોણ બોલે છે કહો. પહેલું વાક્ય, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. યાદ કરો બાળકો, આવું વાક્ય કોણ બોલે છે? ચિમ્પુ, મોન્ટી, જગ્ગુ. કોણ બોલે છે? જગ્ગુ. બીજું, ના ના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. આવું કોણ બોલ્યું હતું? ઘણા બધા વાંદરાઓ હતા ત્યાં. આવું કોણ બોલ્યું હતું? ચિમ્પુ. બાળકો, આ રીતે તમે વાક્યો વાંચજો, જરૂર પડે તો ફરીથી વાર્તા વાંચજો, યાદ કરજો અને જવાબ આપજો. આગળ વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. તો બાળકો, અહીં ઘણા બધા વાક્યો આપેલા છે, તેને વાંચવાના છે અને વિચારવાનું છે કે સૌથી પહેલાં શું બન્યું હશે. જેમ કે પહેલા વાક્યમાં છે, ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. બીજું વાક્ય છે, ડાળીની પકડ છટકી ગઈ. ત્રીજું, વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. ચોથું, જગ્ગુ, ચિમ્પુ, મિક્કી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા. તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. તો સૌથી પહેલાં કયું વાક્ય આવશે? છેલ્લું વાક્ય, ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. પછી શું આવ્યું હતું વાર્તામાં? વાનર સેનાના જે વાંદરા હતા નાના નાના, તે ખૂબ જ તોફાની હતા. આમથી તેમ, તેમથી આમ ફરે, વડીલોને પૂછ્યા વગર જ, તેમનું કહ્યું માન્યા વગર જ તોફાન કરે. અને એક દિવસ બધા વાંદરા, મોટા વાંદરા જ્યારે ઊંઘતા હતા ત્યારે આ બધા જાગતા હતા અને તેમને શું જોયું? ચાંદાનું પ્રતિબિંબ જોયું. પછી તેમને પકડવા માટે યોજના બનાવી, પરંતુ યોજના સફળ રહી નહીં. ચાંદો તો બંગડીની જેમ તૂટી પડ્યો અને પછી બીજા વાંદરા પણ જાગી ગયા. તો બાળકો, આ રીતે વાર્તાનો ક્રમ એક પછી એક, પહેલાં શું આવે છે તે પ્રમાણે વાક્યોને નંબર આપવાના છે. ત્યાર પછી ચાલો ગાઈએ ગીતડું. તો ચાલો બાળકો, બધા મળીને ગીતડું ગાઈએ. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. એક અવાજે ભાગે બિલ્લી, એક અવાજે ભાગે બિલ્લી. ભલે વાઘની માસી થાય, ભલે વાઘની માસી થાય. ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. સસલા ભાઈએ છલાંગ મારી, કુત્તા કુત્તા હાફી જાય, સસલા ભાઈએ છલાંગ મારી, કુત્તા કુત્તા હાફી જાય. કચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, કચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. આવીને મજા આવીને? તો હવે છેલ્લે રીડિંગ ક્રિકેટની રીતે ચાંદો પકડ્યો વાંચો. યાદ છે ને બાળકો, રીડિંગ ક્રિકેટની રીતે કઈ રીતે વાંચવાનું છે? બે વિદ્યાર્થીની જરૂર પડશે. તમે ઘરે એકલા છો તો ભાઈ બહેન સાથે અથવા મમ્મી સાથે વાંચજો. જ્યારે ભૂલ પડે ત્યારે સામેવાળું બોલશે આઉટ આઉટ આઉટ. યોજના નક્કી થઈ. આયો આઉટ આઉટ આઉટ. આયોજન મુજબ જગ્ગુએ આઉટ આઉટ આઉટ
જગ્ગુએ ઝાડની ડાળી, ચિંપુએ જગ્ગુની પૂંછડી મોંટીએ આઉટ આઉટ આઉટ. અહીં અલ્પવિરામ છે તેથી કેમ વંચાય? ચિંપુએ જગ્ગુની પૂંછડી, મોન્ટુએ ચિંપુની પૂંછડી અને મિકીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. તો આ રીતે વંચાશે. તો આ રીતે તમારે પણ બીજાની મદદ લઈને વાંચન કરવાનું છે. ભણવાની મજા આવી ને બાળકો? આજે આપણે જે ભણ્યા તેને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખજો. આવતા વિડીયોમાં આપણે પેરાસૂટ બનાવતા શીખવાનું છે. ત્યાં સુધી આવજો. યોજના નક્કી થઈ. આયો આઉટ 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 આઉટ. આયોજન મુજબ જગ્ગુએ આઉટ આઉટ આઉટ. જગ્ગુએ ઝાડની ડાળી, ચિંપુએ જગ્ગુની પૂંછડી મોંટીએ આઉટ આઉટ આઉટ. અહીંયા અલ્પવિરામ છે. ચિંપુએ જગ્ગુની પૂંછડી, મોંટીએ ચિંપુની પૂંછડી અને મિકીએ મોટીની અરે આઉટ 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 મોંટીની પૂંછડી પકડી.